નમસ્કાર, હું છું સંજય રાવલ. જેડએસટી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઓરાન ગામમાંથી જિલ્લા એલસીબી પોલીસે જુગારધામ ઉપર રેડ કરી 6,96,900 નો મુદ્દામાલ જપ્ત કરી 15 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આગામી 8 વર્ષમાં અમદાવાદમાં જીવવું અઘરું થઈ જશે, તાપમાનને લઈને વૈજ્ઞાનિકોની આગાહી. મહારાષ્ટ્રના પુના પોલીસ સ્ટેશનમાં તારું તોડ્યા કે સળિયા વાળ્યા વિના લોકઅપમાંથી ભાગ્યો ચોર. બારમા ધોરણમાં ઇકોનોમિક્સમાં નાપાસ થયેલી છોકરી માત્ર 22 વર્ષની ઉંમરે બની ગઈ આઈએએસ. આઈપીએલ 2022 પહેલા દેવદત્ત પીડિકલને લઈને પૂર્વ ખેલાડીએ કરી મોટી ભવિષ્યવાણી. કેજી માટે એફઆરસી નક્કી કરે છે ફી, ડીડીઓએ કહ્યું એને આની મંજૂરી નથી, કોનું માનવું. 500 વર્ષ જૂનું બેહડાનું વૃક્ષ તાપી જિલ્લામાં ઔષધિ તરીકે ઉપયોગી થાય છે. જસદણમાં મોંઘવારીના મારથી આમ જનતા તસ્ત થઈ ગઈ છે, ત્યારે તેલ અને મરી મસાલાના ભાવ આસમાને હતા, તેમાં હવે શાકભાજીના ભાવમાં પણ ભડકો થતા ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોને છાશ રોટલીથી દિવસો કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ. કલોલ ખાતે 24 માર્ચ 100 દિવસની કરવામાં આવી ઉજવણી. રાજકોટથી ગોલ્ડન તરફ જતા ગોલ્ડન પહેલા ભરૂડી પાસે એક ટોલબુથ છે, જ્યારે ગોલ્ડનથી જેતપુર જતા પાથડિયા પાસે પણ ટોલબુથ આવેલ છે. આ બંને ટોલ ટેક્સ વચ્ચેનું અંતર માત્ર 35 કિલોમીટરનું છે. લાંબા સમયથી મીઠા માફિયા દ્વારા સરકારી જમીન પર દબાણ કરી ગેરકાયદેસર મીઠાના પ્લોટ બનાવી ઉપાડી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા આજરોજ ટ્રેક્ટર યાત્રાનું કરાયું આયોજન. ભરૂચ નગરપાલિકાને માઉન્ટેન રોડ સ્વીપર્સનું મશીન અર્પણ કરાયું. કેશોદ તાલુકામાં ગતિશીલ ગુજરાતનો વિકાસ થંભી ગયો. મોટી ઘનસારીથી નુરાડા જતો રસ્તો 4 વર્ષથી મંજૂર થયો, જેમાં 2 વર્ષથી વધુ સમયથી કાકડી પાથર્યા બાદ કામ બંધ થયું. રોડનું કામ શરૂ કરવાનું મુહૂર્ત ક્યારે આવશે તેની જોવાતી રાહ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સને લઈને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા ટોલ ટેક્સ રદ કરી સર્વિસ રોડ બનાવવા માટેની માંગ કરી. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે 23 માર્ચના રોજ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે આવેલી હેક્ઝોન કંપનીમાં મોકડીલ યોજાઈ. અરવલ્લી જિલ્લાના મેઘરજનગરમાં પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ જોવા મળ્યો, લાખો લીટર પાણી વહી ગયું. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં સિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો.
શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ। શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર। સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014।